સીએમ ઓફિસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી. મોટા સમાચારો આ પ્રાપ્ત થઈ રહ્યા છે. મુખ્યમંત્રી આઇસોલેટ નથી થયા, સીએમ ઓફિસ તરફથી આ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. બપોર બાદ મેડિકલ સલાહ લેવામાં આવશે તેવું સીએમ ઓફિસ તરફથી કહેવામાં આવી રહ્યું છે. મેડિકલ સલાહ પ્રમાણે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના લોકો માટે પ્રેસ યાદી જાહેર થશે. મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી જી આપણી સાથે જોડાયા છે. દીપકજી, સીએમ ઓફિસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી આઇસોલેટ નથી થયા. હમણાં જ સીએમ ઓફિસમાંથી વાત કરવામાં આવી છે કે જે મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે મુખ્યમંત્રી આઇસોલેટ થયા છે અને બંગલા નંબર 26માં શિફ્ટ થયા છે, એ સમાચારમાં દમ નથી. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર બપોર બાદ મેડિકલ સલાહ લેશે અને મેડિકલ સલાહ લીધા પછી જે સૂચના આવશે એને સીએમ, ડેપ્યુટી સીએમ અને હોમ મિનિસ્ટર અનુસરશે અને આ મેડિકલ સલાહ પ્રમાણે જે કામ થશે એ બાબતની સત્તાવાર પ્રેસ યાદી સીએમઓ તરફથી ડિક્લેર કરવામાં આવશે. એટલે વધુ એક વખત મંતવ્ય ન્યૂઝ સ્પષ્ટ કરે છે, ન્યૂઝમાં કરેક્શન કરે છે કે સીએમ આઇસોલેટ થયા છે અને મંગલા નંબર 26માં શિફ્ટ થયા છે, એ સમાચાર સાચા નથી. મીડિયાના ગ્રુપમાંથી આ સમાચાર સામે આવ્યા હતા. સીએમ ઓફિસ તરફથી ક્લિયર કરવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી આઇસોલેટ નથી થયા, બંગલા નંબર 26માં તેમને શિફ્ટ કરવામાં આવ્યા નથી. બપોર બાદ સીએમ, ડેપ્યુટી સીએમ અને હોમ મિનિસ્ટરની મેડિકલ સલાહ અંગે મેડિકલ સલાહ લેવામાં આવશે અને આ મેડિકલ સલાહને ત્રણેય રાજકીય મહાનુભાવો અનુસરશે. એટલે આપણે બપોર બાદ મેડિકલ સલાહ પછી ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થશે સોનલ, ત્યાં સુધી રાહ જોવાની રહેશે. એટલે અત્યારે ક્લિયર છે કે સીએમ પોતાના રાબેતા મુજબના કામો કરી રહ્યા છે. બપોર બાદ તેઓ કેબિનેટ બેઠકને પણ વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધશે અને મેડિકલ ચકાસણી પછી મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સત્તાવાર પ્રેસ યાદી બહાર પડશે. સોનલ. હાજી દીપકજી, આભાર તમામ વિગતો બદલ.